हेलो विद्यार्थीओ, હું છું બીના પટેલ, જેમ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવું છું. આજે આપણે કરીશું ધોરણ 3 માટેનું ઇંગ્લિશ. ધોરણ 3માં આપણે ચેપ્ટર નંબર 8 શીખી ગયા છીએ, બરોબર? ચેપ્ટર નંબર 8 પહેલા સત્રમાં પણ હતું અને હવે આપણે બીજા સત્રમાં પણ લઈએ છીએ. બીજા સત્રમાં આપણે ચેપ્ટર 8નો સમાવેશ કરવાનો છે. એમાં આપણે શીખ્યું હતું પણ આપણે ફરીથી શીખવાનું છે. તમે THIS this શીખ્યા હતા અને THAT that નો ઉપયોગ ચેપ્ટર નંબર 6 અને 7માં શીખ્યા હતા, પણ હવે આપણે ચેપ્ટર નંબર 8માં એ જ ધીસ અને દેટનો ઉપયોગ બહુવચન રૂપે શીખવાનો છે. બહુવચનમાં ધીસ અને દ શબ્દ બદલાઈ જાય છે બોલવા માટે. ધીસને આપણે બહુવચનમાં પણ ધીસ જ બોલીએ છીએ અને દેટ એટલે કે પહેલું એના માટેનું બહુવચનમાં બોલીએ છીએ ધોસ. હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 8, ધીસ એન્ડ ધોઝ. ધીસ અને ધોઝનો આપણે બહુવચનમાં ઉપયોગ કરવાનો છે. પહેલાં આપણે સમજી લઈએ. THIS ધીસ એટલે આ, બહુવચન. THESE ધીસ, ધીસ એટલે આ, એનો પણ અર્થ આ જ થાય છે. THAT દેટ એટલે પેલું, દેટનો અર્થ થાય છે બહુવચનમાં. THOSE ધોઝ, એનો અર્થ થાય છે પેલા. ધોઝ એનો શબ્દ બદલાઈ જાય છે. દેટ અને ધોઝ બંને બોલવામાં જુદા પડે છે, સ્પેલિંગ પણ બંનેના જુદા છે. ધીસ અને ધીસ બંનેના ઉચ્ચાર સેમ છે પણ બંનેના સ્પેલિંગો જુદા જુદા છે. THIS અને THESE બંનેના સ્પેલિંગ બદલાઈ જાય છે. અને આ તો બંને બોલવામાં જુદા છે, દેટ અને ધોઝ, એટલે તમને યાદ રહી જશે અને સ્પેલિંગ પણ બહુ જ ઇઝી છે, એ તમને યાદ પણ રહી જશે. હવે આપણે આગળ વધીએ. IS ઇઝ, ઇઝ એટલે છે, ઇઝનો અર્થ થાય છે. THIS ધીસ, કે THAT દેટ સાથે એક વચનમાં આવે, ઇઝ આપણે બોલીએ છીએ. તો એ જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીએ છીએ એટલે કે વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે ધીસ અને દેટ સાથે એક વચનમાં આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે શું શીખીએ છીએ? બહુવચનના વાક્યો શીખીએ છીએ. બહુવચનના વાક્યો શીખીએ છીએ એમાં આપણે આરનો ઉપયોગ કરવાનો છે. ઇઝનું બહુવચન થશે આર. ARER એટલે છે, ઇઝનું બહુવચન આરનો ઉપયોગ. ઇઝ ક્રિયાપદનું બહુવચન ધીસ કે ધોઝ સાથે આવે છે. એટલે આપણે ધીસ અને દેટ સાથે ઇઝનો ઉપયોગ કરતા હતા, હવે ધીસ અને ધોઝ સાથે આપણે આરનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા દોરેલું પણ છે, ઇઝ ધીસ ઇઝ સાથે ઈ અને ધીસ આર, ત્યારબાદ ઇઝ અને દેટ સાથે, દેટ સાથે ઇઝ અને ધોઝ અને ધીસ સાથે આરનો ઉપયોગ કરવાનો અહીંયા આપણે દર્શાવેલું પણ છે. હવે આપણે થોડાક એના ઉદાહરણ શીખી લઈએ. ઉદાહરણમાં અહીંયા આપેલું છે, ધીસ ઇઝ એન એપલ. એનું ગુજરાતી અર્થ શું થાય? આ સફરજન છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ એનું બહુવચન સ્વરૂપ કરતા, ધીસ આર એપલ્સ. અહીંયા આપણે ધીસનું પણ બહુવચન કર્યું, ઇઝનું પણ બહુવચન કર્યું અને એપલનું પણ બહુવચન કર્યું. ધીસનું બહુવચન ધીસ, ઇઝનું બહુવચન આર અને એપલનું બહુવચન એપલ્સ. આપણે ફક્ત બહુવચનના સ્પેલિંગ પણ શીખેલા છીએ એટલે તમને આમાં તકલીફ નહીં પડે, આવડી જ જશે. બહુ જ ઇઝી છે, થોડુંક સમજી લેશું એટલે તમને આવડી જ જશે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ. દેટ ઇઝ અ બોક્સ. હવે દેટ ઇઝ અ બોક્સ અહીંયા આપેલું છે, ધોઝ આર બોક્સીસ. આનો ગુજરાતી અર્થ થાય, પેલું ખોખું છે. આનો અર્થ થાય, પેલા ખોખાઓ છે. દેટનું બહુવચન ધોઝ છે, ઇઝનું બહુવચન આર કર્યું છે અને બોક્સનું બહુવચન બોક્સીસ કર્યું છે. આપણે ચેપ્ટર નંબર 7માં આવડું સ્પેલિંગ આવી ગયેલું છે, બરોબર? એ તમને આવડશે જ. ધીસ ઇઝ અ બોક્સ, ધોઝ આર બોક્સીસ, બહુવચન થઈ ગયું.
હવે આપણે આગળનું ચિત્ર જોઈ લઈએ. ધીસ ઇઝ અ બ્રશ. બ્રશ તો બધા વાપરો છો ને, રોજ સવારમાં બ્રશ કરવા જોઈએ દાંતને. ધીસ ઇઝ અ બ્રશ. હવે એનું બહુવચન કરીએ, ધીસ આર બ્રશીસ. ધીસનું બહુવચન ધીસ, ઇઝનું બહુવચન આર, એન્ડ બ્રશનું બહુવચન બ્રશીસ. આના સ્પેલિંગ તમને લર્ન કરી લેશો એટલે આવડી જશે. હવે આપણે આગળનો પેજ કરીએ. ત્યારબાદ હવે આપણે આગળના પેજ પર જોઈએ. આગળના પેજ પર અહીંયા આપેલું છે, દેટ ઇઝ એન એન્જિન. એટલે એનો અર્થ શું થાય, પેલું એન્જિન છે. બહુવચન ધોઝ આર એન્જિન્સ. બહુ બધા એન્જિનો છે, પેલા બહુ બધા એન્જિનો છે, જાજા બધા. તમે રેલવે પ્લેટફોર્મ પર ગયા છો, રેલવે પ્લેટફોર્મ પર ત્યાં ટ્રેન પાસે જે પ્લેટફોર્મ પર ટ્રેન એન્ટર થાય ત્યારે ફર્સ્ટ પહેલાં શું હોય, એન્જિન. એન્જિન આખી ટ્રેનને, એટલે કે આખા ગાડીઓના ડબ્બાને ખેંચીને લાવવાનું કામ એન્જિન કરે છે, બરાબર. એટલે એક એન્જિન આવે છે અને એક સાથે તમે ઘણા બધા પ્લેટફોર્મવાળા જગ્યાએ ગયા છો તો જોવાનું, એકસાથે બે કે બેથી વધુ ટ્રેનો આવતી હોય ત્યારે અલગ અલગ પ્લેટફોર્મ પર ફટાફટ ટ્રેનો કેવી આવતી હોય જોઈ હશે તમે, બરાબર. એટલે એ રીતે બતાવેલું છે અહીંયા. જો બહુ બધી એક હારે ત્યાં આપણે જમીન પર તો અલગ અલગ પ્લેટફોર્મ હોય, આમાં ચિત્રમાં તો એક હારે બતાવ્યું છે. એટલે આપણે એનું બહુવચન કેમ થશે, દેટ ઇઝ એન એન્જિન, ધોઝ આર એન્જિન. દેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર, અને એન્જિનનું બહુવચન એન્જિન્સ. હવે આપણે આગળ જઈએ. દેટ ઇઝ અ ગ્લાસ, ધોઝ આર ગ્લાસીસ. અહીંયા એક ગ્લાસ આપેલો છે પણ કેવા શું માગે છે વાક્યનો અર્થ થાય છે, પેલો ગ્લાસ છે. ધોઝ આર ગ્લાસીસ, પેલા બહુ બધા ગ્લાસીસ એટલે કે બહુ બધા ગ્લાસ છે. દેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર, અને ગ્લાસનું બહુવચન ગ્લાસીસ છે. ત્યારબાદ હવે આપણે કરીએ ફન ટાઈમ, એટલે કે આગળની એક્સરસાઇઝ કરીએ. ધીસ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યાઓ પૂરો. એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ, ધીસ ઇઝ અ પેન, ધીસ આર પેન્સ, દેટ ઇઝ અ ક્લાસ, ધોઝ આર ક્લાસીસ. હવે તમારે આગળની એક્સરસાઇઝ આપણે જાતે કરવાની છે. ધીસ ઇઝ એન એપલ, ડેશ ડેશ એપલ્સ. હવે તમારા ડેશમાં આન્સર કરવાનો છે. હવે એમાં અહીંયા ધીસ આપેલું છે તો એનું બહુવચન શું થશે, ટી એચ ઈ એસ ઈ ધીસ. અને ઇઝનું બહુવચન શું થશે, આર એ આર ઈ આર. અને એપલનું બહુવચન અહીંયા લખેલું છે, એપલ્સ. હવે આપણે આગળ વધીએ. નંબર ટુ, દેટ ઇઝ અ બોલ, ધોઝ આર બોલ્સ. અહીંયા ડેશ કરેલું છે, એમાં દેટનું બહુવચન ધોઝ થશે, ઇઝનું બહુવચન આર થશે. નંબર થ્રી, ધીસ ઇઝ અ બસ, ડેશ ડેશ બસીસ. ધીસનું બહુવચન ધીસ, ટી એચ ઈ એસ ઈ, ધીસ ઇઝ આર. નંબર ફોર, ધીસ ઇઝ એન ઓરેન્જ, ડેશ ડેશ ઓરેન્જીસ. અહીંયા બે ખાલી જગ્યાઓ આપેલી છે, બંને ખાલી જગ્યા આપણે આન્સર કરવાનો છે. ધીસનું બહુવચન ધીસ, ટી એચ ઈ ઈ ઈ એસ ઈ, ધીસ, અને આર. આરનું સ્પેલિંગ તો બધાને આવડે જ, એ આર ઈ આર. નંબર ફાઇવ, દેટ ઇઝ અ મંકી, ડેશ ડેશ મંકીઝ. ધોઝ એન્ડ આર, ધોઝનું સ્પેલિંગ તમને હવે લર્ન થઈ ગયો હશે, ટી એચ ઓ એસ ઈ, ધોઝ. નંબર સિક્સ, દેટ ઇઝ અ ટેબલ, ડેશ ડેશ ટેબલ્સ. ટી એચ ઓ એસ ઈ, ધોઝ એન્ડ આર. નંબર સેવન, ધીસ ઇઝ એન એગ, ડેશ ડેશ એગ્સ. ટી એચ ઈ એસ ઈ, ધીસ.
નંબર 8 દેટ ઇઝ અ કેટ ડેશ ડેશ કેટ્સ ધોસ અને આર નંબર 9 This is an owl. Dash dash owls. Answer આવશે this નું બહુવચન these અને is નું બહુવચન are. Number 10 That is an engine. Dash dash engines. That નું બહુવચન those અને is નું બહુવચન are. હવે તમારે આ જે મેં એક્સરસાઇઝ કરાવી છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં તો કરી હશે તમે લોકોએ પણ તમારે અંગ્રેજીની નોટમાં આ એક્સરસાઇઝ લખીને તૈયાર કરવાની છે.